गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल यूट्यूब चैनल में आप सबनु स्वागत है। तारीख 12/2/2021, धोरण 3, विषय पर्यावरण, तास 2। आपणे पर्यावरण तास 1 में पाठ्यपुस्तक में पाठ 18 रमता रमता ए पाठ विषय अभ्यास कर्यो हतो। हवे आपणे तास 2 में स्वापोथी में ज ए पाठ विषय अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, आप सबनु ध्यान अहीं। प्रश्न 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रमह अक्षर प्रश्ननी सामे आपेल चोरसमां लखो। हवे आपणे विकल्पना जवाब लखीशू। पहेलो, कई रमत में दाव लेनार खेलाड़ीए एक पग ऊंचो राखीने बाकीना खेलाड़ीओने आउट करवा जवानुं होय छे। हवे कई रमत एवी छे जेमां दाव लेनार खेलाड़ी होय एने एक पग ऊंचो राखवानो होय अने बीजा लोकोने अड़वा जवानुं होय? अ कबड्डी, ब लंगड़ी, क संता कुकड़ी अने ड कुस्ती। तो आमांथी कई रमत एवी छे? तो के लंगड़ी। लंगड़ीमां आपणे लंगड़ी लईने अड़वा जईए ने एकबीजा छोकराओने, एटले त्यां आवशे ब लंगड़ी। बीजू, नीचेनामांथी कई रमत अखाड़ामां रमाय छे? कई एवी रमत छे जे अखाड़ामां रमवामां आवे? आ रमत छे तमे WWF જુઓ છો ને એ રીતની। અ ઘર ઘર, બ લૂડો, ક કુસ્તી અને ડ સતોડિયું। तो आमाथी एवी रमत कई छे? तो के कुस्ती। कुस्ती छे ई अखाड़ामां रमवामां आवे छे, एटले एमां आवशे क। त्रीजू, नीचेनामांथी कई रमत घरमां रमी शकाय छे? हवे नीचेमांथी कई एवी रमत छे के जे आपणे घरमां रमीए छीए? अ लंगड़ी, ब कबड्डी, क संता કૂકડી અને ડ ચેસ। तो हवे लंगड़ी छे तो आपणे घरमां लंगड़ी रमी शकीए नहीं, ए रमवा तो बहार जवुं पड़े। पछी कबड्डी, तो कबड्डी पण मैदानमां रमाय, ए पण घरमां न रमी शकाय। संता કૂકડી, तो संता કૂકડી एटले के संताक वंताक, छुपा छुपी, तो ए पण बहार रमवा जवुं पड़े। तो चेस, चेस छे ए बे व्यक्ति घरमां बेसीने रमी शके छे, एटले त्यां आवशे ड चेस। चौथू, पगथियानी रमत शाना वडे रमाय छे? हवे पगथियानी रमत आपणे ચિત્રમાં જોયું હતું પાઠમાં શરૂઆતમાં જ કે કઈ પગથિયાની રમત કહેવાય, તો હવે આ પગથિયાની રમત શાના વડે રમાય છે? અ ઠીકરું, બ દડો, ક કૂકરી અને ડ બાજી પત્તા। આમાંથી પગથિયાની રમત છે એ શાના વડે રમાય છે? તો કે ઠીકરા વડે, એટલે ત્યાં આપણે લખીશું અ ઠીકરું। પાંચમું, સાપસીડીની રમત શાના વડે રમાય છે? સાપસીડી છે ને એની રમત આપણે શાના વડે રમી શકીએ? અ દડો, બ પાસો, ક બાજી પત્તા અને ડ ઠીકરું। તો દડાથી તો ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ એ રમી શકાય। બાજી પત્તા એટલે કે 52 પત્તાની જોડ આવે, તો એ પણ બાજી પત્તા અલગ રમત છે। પછી ઠીકરું, તો ઠીકરું તો કેના માટેની રમત છે? આપણે કેના માટેની? પગથિયા માટેની। અને પાસો, પાસો છે એ સાપસીડી વડે રમી શકાય, પાસા વડે સાપસીડી છે એ રમી શકાય છે। પાસાને હલાવીને આપણે દાણા લઈએ અને એ મુજબ આપણી કૂકરી ચલાવીએ છીએ, એટલે ત્યાં આવશે બ પાસો। છઠ્ઠું, નીચેનામાંથી કઈ રમત માટે આપણે છતનો ઉપયોગ કરીએ છીએ? હવે આમાંથી કઈ રમત એવી છે કે જેના માટે આપણે છત એટલે કે અગાસીમાં જઈએ છીએ? અ હોકી, બ ગિલ્લી દંડા, ક પતંગ ચગાવવો અને ડ ખોખો। તો હોકી, ગિલ્લી દંડા, ખોખો આ બધી રમત એવી છે કે જે મેદાનમાં રમવામાં આવે છે, જ્યારે પતંગ ચગાવવાની રમત એવી છે કે જે અગાશીમાં ચડીને ચગાવી શકાય છે, એટલે ત્યાં લખીશું ક પતંગ ચગાવવો। સાતમું, કઈ રમતમાં દડાની જરૂર નથી?
હવે કઈ રમત એવી છે કે જેમાં દડાની જરૂર પડતી નથી? અ વોલીબોલ, બ ક્રિકેટ, ક ટેનિસ અને ડ કબડ્ડી. તો આમાંથી દડાની જરૂર કેમાં નથી પડતી? તો કે કબડ્ડીમાં. કબડ્ડી છે એમાં દડાની જરૂર પડતી નથી. બાકી વોલીબોલ, ક્રિકેટ, ટેનિસ એમાં આપણે દડાથી રમવું પડે છે, એટલે ત્યાં આવશે ડ કબડ્ડી. સાથે તમારે લોકોએ જવાબ પણ લખતા જવાના રહેશે. પ્રશ્ન બે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. હવે આપણા ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો કે હોકી. હોકી છે એ આપણા ભારતની રાષ્ટ્રીય રમત છે. જેમ રાષ્ટ્રીય ફળ, ફૂલ આ બધી વસ્તુ છે, એવી જ રીતના રમત પણ આપણી રાષ્ટ્રીય છે, જે હોકી છે, એટલે ત્યાં લખીશું હોકી. બીજું, દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. હવે જો દડાની રમત તો ઘણી બધી આવે છે, પરંતુ દડા અને બેટ આ બંને વસ્તુથી રમાય એ રમત કઈ? તો કે ક્રિકેટ મેચ આપણે કહીએ, એટલે ત્યાં લખીશું આપણે ક્રિકેટ. ત્રીજું, ખાલી જગ્યાની રમતમાં રાજા, વજીર, ઘોડા અને સૈનિકો હોય છે. કેની રમતમાં રાજા, વજીર, ઘોડા, સૈનિક આ બધા હોય છે? બે જ વ્યક્તિ રમી શકે, એના બે જ પ્લેયર્સ હોય છે, વધારે વ્યક્તિ એમાં રમી શકે નહીં. તો કે ચેસ. પછી ચોથું, 52 પત્તાની રમત એટલે ખાલી જગ્યાની રમત. હવે 52 પત્તાની જે રમત આવે એમાં ગલ્લો, રાણી, બાદશાહ હોય, એકો, દૂડી, તીડી, ચોકો, પંચો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો, દસો આવી રીતના બધાના ચાર ચાર પત્તા થાય, અને એવી રીતના એક આખો 52 પત્તાનો કેટ થાય, તો એ રમત કઈ? તો કે બાજી પત્તાની, એટલે ત્યાં આવશે બાજી પત્તા. પાંચમું, પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે. હવે એ વસ્તુ એવી છે કે જેને પાંખ નથી, કેમ પક્ષીઓને પાંખ હોય છે ને ઉડે છે, પણ આને પાંખ નથી છતાં તે ઉડે છે આકાશમાં ઊંચે ઊંચે, એ કઈ? તો કે પતંગ. પતંગ છે એને પાંખ નથી, પણ આપણે ઉત્તરાયણમાં એને આકાશમાં ઊંચે ઊંચે સુધી ઉડાવીએ છીએ ને, એટલે ત્યાં લખીશું આપણે પતંગ. પછી ત્રીજું, સોરી પ્રશ્ન ત્રણ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, સાપ સીડીની રમતમાં સીડી વડે નીચેના ક્રમમાં ઉતરી જવાય છે. હવે જુઓ, તમે બધા જ લોકોએ સાપ સીડીની રમત રમી હશે, રમેલી છે ને, તો એમાં સીડીની મારફતે નીચે ઉતરવામાં આવે કે ઉપર ચડી શકાય? તો કે સીડી મારફતે તો ઉપર ચડી શકાય. આમાં તો આપણને એવું કીધું છે કે નીચે આવીએ, પરંતુ સીડી મારફતે ઉપર ચડી શકીએ, અને જે સાપ હોય એના મોઢા પર આવીએ તો એના મારફતે આપણે નીચે ઉતરી જઈએ છીએ, એટલે ત્યાં શું આવશે? ખોટું આવશે. બીજું, લંગડીની રમત ગોળ કુંડાળું કરી રમવામાં આવે છે. લંગડીની રમત રમવી હોય તો આપણે એમાં ગોળ કુંડાળું કરીને રમીએ છીએ? તો કે હા, જે વ્યક્તિ લંગડી રમતનો દાવ આપતી હોય એ વ્યક્તિએ ગોળ કુંડાળામાં લંગડી કરીને ઊભું રહેવાનું હોય, અને પછી એમાંથી નીકળીને બધા જ પ્લેયર્સને અડવા જવાનું હોય, એટલે ત્યાં આવશે સાચું. ત્રીજું, ઘર ઘરની રમત છોકરીઓ જ રમે છે. ઘર ઘરની રમત છોકરીઓ જ રમે કે છોકરા છોકરી બંને રમે? તો કે ઘર ઘરની રમત છે એ માત્ર છોકરીઓ જ રમે છે, એટલે ત્યાં આવશે સાચું. ચોથું, ચેસની રમત માટે ચાર ખેલાડી જ જોઈએ. હવે ચેસ છે એની રમત માટે ચાર ખેલાડી હોય કે બે જ ખેલાડી હોય? તો ચેસ તો માત્ર બે જ વ્યક્તિ રમી શકે, કેમ કાકીના ઘરે ચેસ કાકા અને ફોઈ એ બે જ જણ રમતા હતા એ રીતે, એટલે ત્યાં આવશે ખોટું. પછી છે પાંચમું, પગથિયાની રમત રમવા દડાનો ઉપયોગ કરવામાં આવે છે. શું પગથિયાની રમત રમવી હોય આપણે તો એમાં દડાનો ઉપયોગ થાય છે?
કે ઠીકરાનો ઉપયોગ થાય? તો કે એના માટે ઠીકરું જોઈએ, એટલે ત્યાં આવશે ખોટું. છઠ્ઠું, ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે. ક્રિકેટની રમત રમવી હોય આપણે દડા બેટ, તો એના માટે મોટા મેદાનની જરૂર પડે કે નાના મેદાનમાં પણ રમી શકાય? તો કે એના માટે મોટા મેદાનની જરૂર પડે છે, એટલે ત્યાં આવશે સાચું. સાતમું, સંતા કુકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે. સંતા કુકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે કે બધા સામા જ ઊભા રહે છે? તો કે જે વ્યક્તિ દાવ આપે એ જ ગોતવા જાય, બાકી બધા સંતાઈ જાય છે, એટલે એમાં પણ આવશે સાચું. પ્રશ્ન ચાર, બંધ બેસતા જોડકાર રચો. અવિભાગ, ઉત્તર એટલે જવાબ અને બવિભાગ. હવે પહેલું ચેસ, તો ચેસમાં શું હોય? ઢીંગલી, રસોડા સેટ કે પછી ઠીકરું કે રાજા વજ્જી રાથી ઘોડા કે દડો, બેટ, સ્ટમ્પ, મેદાન કે પાસો. તો ચેસની રમતમાં શું હોય? તમને બધાને જ આ બધી જ રમત વિશેની માહિતી છે. તો કે ચેસની રમતમાં રાજા વજ્જી રાથી ઘોડો હોય, એટલે ત્યાં આપણે એ લખીશું. પછી બીજું ક્રિકેટ, તો ક્રિકેટની રમતમાં શું હોય? આ તો તમને બધાને રમવી પણ બહુ ગમતી હોય છે. તો કે દડો, બેટ, સ્ટમ્પ, મેદાન આ બધી ક્રિકેટની રમતની વસ્તુ સાધનો છે, એટલે ત્યાં આપણે એ લખીશું. પછી સાપસીડી, સાપસીડી શેના વડે રમાય? ઠીકરા વડે, પાસા વડે કે ઢીંગલી અને રસોડા સેટ વડે? તો કે સાપસીડી પાસા વડે રમવામાં આવે છે, એટલે ત્યાં લખીશું પાસો. અને છેલ્લે પગથિયા, પગથિયાની રમત રમવા માટે શું વપરાય છે? ઠીકરું, એટલે ત્યાં આપણે લખીશું ઠીકરું. પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. હવે પહેલું, તમે કઈ કઈ રમતો રમો છો? તો આપણે ઘણી બધી રમતો રમીએ છીએ અને એ રમતો વિશેની આપણને જાણકારી પણ છે, છે ને તમને બધાને પણ? લંગડી, સંતા કુકડી, કબડ્ડી, ગિલ્લી દંડા, ચેસ, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, આવી ઘણી બધી રમતો છે જે તમે રમો છો અને તમને રમવાની મજા પણ આવે છે. બીજો સવાલ, બાળકો મહોલ્લામાં કઈ રમત રમતા હતા? આ બાળકો જે છે, આપણે પાઠમાં ચિત્રમાં જોયું હતું કે એ લોકો મહોલ્લામાં કઈ રમત રમતા હતા જ્યાં કાકી ઊભા ઊભા જોતા હતા? તો કે બાળકો મહોલ્લામાં પગથિયાની રમત રમતા હતા. ત્રીજું, પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? હવે આ તો સવાલ આપણને વારંવાર આવી ગયો, સાચા ખોટામાં આવી ગયો, વિકલ્પમાં આવી ગયો. તો કે પગથિયાની રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. ચોથું, કાકી બાળપણમાં કઈ રમતો રમતા હતા? હવે આપણે પાઠ સમજ્યા ત્યારે એ પણ જોયું હતું કે કાકી કઈ કઈ રમતો રમતા, જે ઓલા બાળકો રમતા હતા એને કહે છે કે હું પણ બાળપણમાં ઘણી બધી રમતો રમતી. તો આપણે જોઈએ કઈ કઈ રમતો હતી, તો કે લંગડી, સતોડિયું એટલે કે નારગેલ, સંતા કુકડી, કબડ્ડી વગેરે જેવી અનેક રમતો છે જે કાકી બાળપણમાં રમતા હતા. પછી છે પાંચમું, કાકા બાળપણમાં કઈ રમતો રમતા હતા? જેમ કાકી બાળપણમાં રમતો રમતા એમ કાકા પણ રમતા હતા. તો કાકા કઈ રમતો રમતા? તો કે કાકા લખોટીઓ, સતોડિયું એટલે કે નારગેલ, કુસ્તી જે અખાડામાં રમાય, કબડ્ડી, ગિલ્લી દંડા, પતંગ ચગાવવા, આવી ઘણી બધી રમતો છે જે કાકા પણ રમતા હતા. એમાં કાકાને સૌથી વધુ રમત કઈ ગમતી હતી? પતંગ ચગાવવાની, એ કાકાની પ્રિય રમત હતી. છઠ્ઠું, બાળકોની રમતમાં કેમ ભંગ પડ્યો? આ બાળકો છે એ કાકી સાથે રમતા હતા, તો શા માટે બધાએ ઘરમાં રમવા જતું રહેવું પડ્યું કાકીના? તો કે બાળકો કાકી સાથે રમતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો, એટલા માટે રમતમાં ભંગ પડ્યો અને બધાએ ન છૂટકે ઘરમાં રમવા જવું પડ્યું. સાતમું,
કાકીના ઘરે જઈને બાળકો કઈ કઈ રમતો રમ્યા? હવે જ્યારે કાકીના ઘરે બાળકો જાય છે ત્યારે એ લોકો કઈ કઈ રમતો રમ્યા? તો કે કાકીના ઘરે જઈને બાળકો ઘર ઘર એટલે ઢીંગલીથી ને એનથી, પછી કેરમ, ચેસ આવી બધી રમતો બાળકો છે એ ત્યાં રમ્યા. આઠમું, બાળકો કાકીના ઘરે ગયા ત્યારે કાકા અને ફોઈ કઈ રમત રમતા હતા? જ્યારે વરસાદ આવે છે ત્યારે બધા બાળકોને કાકી પોતાના ઘરે રમવા લઈ જાય છે. ત્યારે બાળકો અંદર જાય છે ત્યારે કાકા અને ફોઈ પણ બેઠા બેઠા રમતા હોય છે. કઈ રમત રમતા હતા? એ રમતમાં રાજા, વજીર, હાથી, ઘોડા એ બધું પણ હોય છે. તો કે ચેસ. એ કઈ રમત હતી? ચેસની રમત હતી. એટલે બાળકો કાકીના ઘરે ગયા ત્યારે કાકા અને ફોઈ ચેસની રમત રમતા હતા. પછી છે પ્રશ્ન છ. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલું, તમારા કુટુંબના સભ્યો કામ ઉપરાંત બીજું શું શું કરે છે? તો કે આપણા કુટુંબના સભ્યો આખો દિવસ કામ કરે. જ્યારે એને સમય મળે ત્યારે પોતાની પસંદગી પ્રમાણે અલગ અલગ કામ કરતા હોય છે. કોઈકને વાંચવાનો શોખ હોય તો એ વાંચે, સીવણ કામ કરે, ભરતકામ કરે, વાતો કરે, યોગ કરે, સવારે ચાલવા જાય, કમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરે, અમુક હોય તો બગીચાના ફૂલ છોડને પાણી પાય. જે પોતાની પસંદગી હોય એ પ્રમાણેનું પસંદગી પ્રમાણે કામ કરતા હોય છે. બીજો સવાલ, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? હવે આપણે રમતો અલગ અલગ રમીએ છીએ, બરાબર ને? તો એ રમવાથી આપણને શું ફાયદો થાય? તો કે આપણું શરીર છે એ તંદુરસ્ત રહે છે, આપણામાં વિવિધ કૌશલ્યોનો ઘડતર થાય છે, આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે, એટલે કે એકબીજા સાથે સમૂહમાં રહીને કામ કરવું, એકબીજાને મદદ કરવી, રમતને ખેલથી આપણા તન અને મન આ બંનેનો વિકાસ થાય છે. આપણા શરીરમાં લોહી હરતું ફરતું રાખવાનું કામ કરે છે. આમ આપણને રમત રમવાથી પણ ઘણા બધા ફાયદા થતા જોઈ શકાય છે. હવે ત્રીજો સવાલ છે, દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો? તેના નામ દડામાં લખો. હવે દડાથી રમી શકાય એટલી તો કેટલી બધી રમત છે કે એ રમતમાં દડાનો ઉપયોગ થતો હોય છે. તો આપણે એના વિશે લખીએ. તો કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, સતોડિયું, બાસ્કેટબોલ, ટેનિસ, બેઝબોલ, ટેબલ ટેનિસ, આવી ઘણી બધી રમતો એવી છે કે જેમાં આપણે દડાથી રમતા હોઈએ છીએ. હવે પછી છે, તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેનું નામ અને રમત લખો. હવે તમારા પોતાના જ વિસ્તારમાં રહેતા હોય ને એવા પ્રખ્યાત રમતવીર કીધું છે. જો આપણા જિલ્લાના, તાલુકાના કીધું હોય તો આપણે લખી શકીએ, પરંતુ તમને તમારા વિસ્તારનું જ કીધું છે એટલે તમારી આજુબાજુ રહેતા કોઈ એવા હોય તો એના વિશે તમારે લખવાનું. પાંચમો સવાલ, શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે એ રમત શોધી કાઢો અને તેનું નામ લખો. હવે લજ્જા ગોસ્વામી છે ને એ રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે. એને શૂટિંગ નામની રમત એ રમે છે. શૂટિંગ નામની રમત એટલે શૂટર તો તમને ખબર હશે ને, શૂટિંગ જે શૂટ કરે એ રમત રમે છે અને એમાં એણે નામના મેળવેલી છે. છઠ્ઠું, વડીલોને પૂછો, જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ રમતો રમતા હતા? વડીલો કે તમારે તમારા વડીલોને પૂછવાનું કે જ્યારે તેઓ બાળક હતા, નાના તમારી જેવડા, એના સમયમાં ત્યારે કઈ કઈ રમત રમતા? તો કે પકડદાવ, ગિલ્લી દંડા, કબડ્ડી, સંતા કુકડી, લખોટી, ભમરડા, નદી પર્વત, આંબલી પીપળી, આવી ઘણી બધી રમતો હતી જે વડીલો રમતા હતા. પછી સાતમું, રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? આ રમતો તો તમને રમવી ગમે છે, આ ઉપરાંત તમને બીજું શું કરવું પણ ગમે છે? તો કે ભણવાનું, ટીવી જોવાનું, વાર્તા વાંચવાનું, ચિત્ર દોરવાનું,
गीतों गावानू, बगीचा में पानी पावानू, आवी घणी बधी प्रवृत्ति छे जे रमत रमवा उपरांत तमने खूबज गमे छे। आठमो, शुं तमे तमारा कुटुंबना सभ्यो साथे रमतो रमो छो? याद करो अने लखो। तो तमारे पण एवुं हशे कि तमारा कुटुंबना बधा सभ्यो साथे तमे कंईक ने कंईक रमत रमता हशो। मम्मी पप्पा, भाई बहन, दादा दादी आ बधा साथे तमे कंईक ने कंईक रमत तो रमता ज हशो। पिता साथे चेस रमो तो माता साथे वेपार रमता हो, भाई साथे संता कुकड़ी रमता हो, बहन साथे घर घर रमो, पछी दादा दादी छे तो एनी साथे तमे बेसवानी रम, बैठा बैठानी रमत एटले के केरम, सांप सीढ़ी आवी बधी रमतो पण रमता होय छो। पछी छे प्रश्न सात, नीचे आपेली रमतोनू घरमां रमाती रमत अने बहार रमाती रमतमां वर्गीकरण करो। केरम, लंगड़ी, क्रिकेट, चेस, पगथिया, लखोटी, सापसीढ़ी, बाजीपत्ता, पतंग, लूडो, घरघर, संता कुकड़ी आ बधी रमत एवी छे कि जे घरमां पण रमी शको छो अने बहार पण रमी शको छो। हवे आमां कई रमत छे जे घरमां रमाय अने कई रमत छे जे बहार रमाय? तो पहला केरम। तो केरम छे क्यां रमाती रमत छे? એ ઘરમાં રમાતી રમત છે, એ બેસીને રમવાની રમત છે, એટલે આપણે ઘરમાં રમાતી રમતમાં લખશું કેરમ। પછી લંગડી, તો લંગડી બહાર રમવા જવું પડે છે એટલે બહાર રમાતી રમતોમાં લખીશું લંગડી। પછી ક્રિકેટ, તો એ પણ બહાર। પછી ચેસ, તો એ ઘરમાં રમીએ। પગથિયા, તો એ બહાર। લખોટી, એ પણ બહાર। પછી સાપસીડી, બાજીપત્તા એ વસ્તુ તો કે એ તો ઘરમાં રમી શકાય। પતંગ, તો પતંગ પણ બહાર ચગાવવા જવી પડે, આપણે ધાબામાં છે, ખુલ્લા મેદાનમાં છે ત્યાં, ઘરમાં કંઈ બેઠા બેઠા પતંગ ચગાવી શકાતી નથી એટલે એ પણ લખશું બહાર રમાતી રમતમાં। પછી લૂડો, ઘરઘર એ વસ્તુ તો કે એ ઘરમાં રમવાની વસ્તુ છે એટલે એ લખશું ઘરમાં રમાતી રમતમાં। અને પછી સંતા કુકડી, તો સંતા કુકડી છે એ બહાર રમાતી રમત છે એટલે એ લખીશું બહાર રમાતી રમતમાં। હવે પછી છે પ્રશ્ન આઠ, નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આવતી બધી રમતોના નામ લખો। જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘરનું ચિત્ર દોરવાનું અને જે રમતો ઘરની બહાર રમતી હોય તેની સામે વૃક્ષનું ચિત્ર દોરો, નિશાની કરો। રમત રમવા જોઈતા ખેલાડીની સંખ્યા લખવાનું ભૂલશો નહીં। જો રમત રમવા માટે બીજી વસ્તુઓ જરૂરી હોય તો તેના પણ નામ લખો। હવે આપણે આ પાઠ્યપુસ્તકમાં જોઈ જ લીધું છે કે કઈ રમતો છે, કઈ રમત ઘરમાં રમાય છે, બહાર રમાય છે, કઈ રમતો રમવા માટે ખેલાડીની સંખ્યા કેટલી છે, કઈ વસ્તુની જરૂર પડે છે, આ બધી જ આપણે જાણકારી મેળવી લીધી છે, બરાબર? એટલે હવે ફરીવાર રિફર કરવાની જરૂર નથી અને આ સામાન્ય છે કે જે તમને પણ આવડતું જ હોય। હવે આપણે લઈએ આગળ પ્રશ્ન, આ સાથે તમારે પણ બધા જવાબ લખતા જવાના છે। કોયડાઓને ચિત્ર સાથે જોડો, આપેલી જગ્યામાં રમતનું નામ લખો। હવે રમત છે આપણે જોડવાના નથી, નીચે જે જગ્યા આપી છે ઉત્તર કરીને ત્યાં આપણે સીધા જવાબ લખીશું અને ખાલી જગ્યામાં પણ। કાચના એ કંચાનાના, જે જીતે એ રહે ન છાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય। હવે એ નાની નાની કાચની ગોળીઓ છે અને એ અવાજ કરતી હોય છે, એ જીતે તો પણ છાની મની રહે નહીં અને જે વિજેતા છે એ જાહેર થઈ જાય, તો એ કઈ? તો કે લખોટી, એટલે ત્યાં લખીશું લખોટી। જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ, રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય। જો તમે સાપ પર આવી જાઓ તો તમે નીચે ઉતરી જાઓ, પણ આનાથી તમારે બીવાની જરૂર નથી। રમતમાં સીડી પણ આવી જાય તો તમે પાછા સીધા ઉપર ચડીને આગળ પણ પહોંચી જાઓ, એટલે ત્યાં આવશે સાપ સીડી। પછી ત્રીજું, સફેદ કાળા પાટિયા ઉપર રાજા રાણીને ઘોડા છે, નાના મોટા સૈનિક અનેકો, મગજ વાપરે તે થાય છે એકો।
हवे सफेद अने काळा पाटिया पर रमवानी आ रमत छे। एमां राजा राणी हाथी घोड़ा बधुं छे अने अनेक सैनिकों पण छे। जे मगज वापरे आमां एनो ज एको थाय। तो ए कई रमत? आ रमत तो आपने खण खबर छे, बे ज व्यक्ति रमी शके, तो के चेस। पछी चोथुं, तेने पाखो नथी पण उड़ी शके छे, दूर दूर सुधी ए जई शके छे। हवे एवी कई रमत छे कि जेने पाखो नथी छतां ए दूर दूर सुधी उड़ी शके छे? तो के पतंग। पतंग ने पाखो नथी परंतु दूर दूर सुधी उड़ी शके छे। पछी पांचमुं, चोगा अने छग्गाना रन मळे तो शतक बने। એ કઈ રમત છે? દડાબેટ વડે રમી શકાય। ચોગા અને છગ્ગા મારીએ તો ઝાઝા રન થાય। કઈ રમત છે? તો કે ક્રિકેટ। ક્રિકેટની રમત એ રીતે રમાય છે, એટલે ત્યાં આવશે ક્રિકેટ। અને હવે ઉત્તરમાં આપણે એના ચિત્ર સાથેના જે જવાબ છે એ લખી નાખવાના છે। હવે છે પ્રવૃત્તિ, અન્ય પ્રવૃત્તિ। તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો। હવે આપણે આપણી શાળામાં જે રમત રમીએ એની યાદી બનાવવાની છે। તો કે લંગડી, ક્રિકેટ, પછી દોડની રમત રાખીએ, 100 મીટર દોડ, 200 મીટર દોડ એ રીતે। પછી લાંબી કૂદ, કબડ્ડી, ચેસ, વોલીબોલ, કોથળા દોડ, ખોખો, ઊંચી કૂદ, લીંબુ ચમચી, ટેબલ ટેનિસ, આવી ઘણી બધી રમતો છે જે આપણે આપણી શાળામાં પણ રમી શકીએ છીએ। હવે પ્રશ્ન 2, નીચે કેટલીક ઇન્ડોર અને આઉટડોર રમતના ચિત્ર આપ્યા છે, આ રમતને ઓળખીને તેના નામ લખવાના છે। હવે જો આપણને રમતના ચિત્રો આપ્યા છે એને આપણે લખવાના છે ઓળખીને। હવે ઇન્ડોર રમત એટલે શું? ઘરની અંદર રમાતી રમત। અને આઉટડોર રમત એટલે શું? ઘરની બહાર રમાતી રમત। હવે પહેલું ચિત્ર કેનું છે તમે બધા જોઈ શકો છો, એમાં બે જ વ્યક્તિ રમે છે, રાજા રાણી હાથી ઘોડા બધું જ છે, જુઓ તમે એમાં। તો કે ચેસ। હવે ચેસની રમત ક્યાં રમી શકાય? તો કે ઘરની અંદર, એટલે ત્યાં આવશે ઇન્ડોર રમત। પછી બીજું કેનું ચિત્ર છે બધા છોકરાઓ રમે છે? તો કે કબડ્ડી। તો કબડ્ડીની રમત ક્યાં રમી શકાય? ઘરની બહાર, એટલે ત્યાં આવશે આઉટડોર રમત। પછી વૃક્ષ ઉપર કેટલા લોકો ચડે છે અને એક છોકરો છે નીચે દાવ આપે છે, તો હવે આ રમત કઈ છે? તો કે આંબલી પીપળીની। હવે આંબલી પીપળીની રમત રમવા તો વૃક્ષ જોઈએ, તો વૃક્ષ તો ઘરની બહાર જ હોય, એટલે એ રમત કઈ કહેવાય? આઉટડોર રમત। પછી છેલ્લે છે કુસ્તી। તો કુસ્તી ક્યાં રમવામાં આવે? અખાડામાં। તો અખાડામાં રમાતી અખાડો ક્યાં હોય? બહાર, એટલે ત્યાં પણ આવશે આઉટડોર રમત। હવે અહીં છે નોંધ, બીજી બે અન્ય રમતોના ચિત્રો મેળવી નીચે ચોટાડો અથવા રમતનું નામ લખો। અહીં બે રમતના ચિત્ર દોરવાના છે અને નીચે તેનું નામ લખવાનું છે, અથવા તો તમને ક્યાંયથી મળે તો એનું ચિત્ર ચોટાડો તો પણ ચાલશે। હવે છે હોટ્સ પ્રકારના પ્રશ્નો। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમહ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। હવે વિકલ્પના જવાબ, પહેલું, મેદાનમાં બે ખેલાડી બેટથી રમતા હોય અને બીજા 11 ખેલાડી ફિલ્ડિંગ ભરતા હોય તે રમતનું નામ શું છે? મોટું મેદાન હોય એમાં બે ખેલાડી છે એ બેટથી રમતા હોય અને બીજા 11 ખેલાડીઓ છે ફિલ્ડિંગ ભરતા હોય, તો એ કઈ રમત? અ લંગડી, બ ખોખો, ક ક્રિકેટ, ડ કબડ્ડી। તો આમાંથી બેટ બોલથી રમી શકાય એવી રમત કઈ? તો કે ક્રિકેટ, એટલે ત્યાં આવશે ક ક્રિકેટ। બીજું, એક ખેલાડી સિવાય બાકીના બધા જ ખેલાડીઓ ઝાડ ઉપર હોય તે રમતને કઈ રમત કહેવાય? એક ખેલાડી જ નીચે હોય અને બાકીના બધા ખેલાડી ઝાડ પર ચડેલા હોય। હમણાં જ આપણે એ રમત જોઈ વૃક્ષની, અ ગિલ્લી દંડા, બ આંબલી પીપળી, ક કુસ્તી અને ડ સંતા કુકડી। તો આમાંથી એ રમત કઈ છે? તો કે બ આંબલી પીપળી। પછી ત્રીજું, એકની ઉપર એક એમ ગોઠવેલા 7 લીસા પથ્થરને દડા વડે પાડી નાખવા તે રમતનું નામ શું છે? એકની ઉપર એક એમ પથ્થર ગોઠવેલા હોય 7 અને એને પછી દડા વડે પાડી નાખવાના, તો એ રમત કઈ છે?
અસતોડિયું બ મારદડી ક ઘર ઘર કે ડાદડો પસાર. તો કે સતોડિયું એ રમત છે નારગેલ, એને સતોડિયું કહેવાય, એટલે ત્યાં આવશે અસતોડિયું. ચોથું, કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે? આપણે કેરમની રમત રમીએ ત્યારે આપણા શરીરનું કયું અંગ વધુ વિકસે? અ પગ, બ હાથ, ક માથું અને ડ ધડ. તો જુઓ, જે શરીરના અંગ દ્વારા એ રમત રમાતી હોય એનો કૌશલ્ય છે એ વધુ વિકસે છે. તો પગથી રમાઈએ, હાથથી રમાય, માથાથી કે ધડથી? તો કે કેરમ છે એ આપણે હાથથી રમીએ છીએ, એટલે ત્યાં આવશે બ હાથ, હાથના કૌશલ્યનો વધુ વિકાસ થાય. પાંચમું, કઈ રમત માત્ર બે વ્યક્તિ વચ્ચે રમાય છે? હવે એવી કઈ રમત છે કે જે બે જ વ્યક્તિ રમી શકે છે? અ કબડ્ડી, તો એમાં તો ઘણા બધા વ્યક્તિ હોય. બ લંગડી, તો એમાં પણ બધા વ્યક્તિ રમી શકે. ક ચેસ અને ડ બાજી પત્તા, તો બાજી પત્તામાં પણ બધા વ્યક્તિ રમી શકે સરખા ભાગે પત્તા વહેંચીને. તો કે ક ચેસની રમત છે એ માત્ર બે જ વ્યક્તિ દ્વારા રમાતી રમત કહેવાય, એટલે ત્યાં આવશે ક ચેસ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પણ તમારે સાથે પૂરી નાખવાનો રહેશે. આ સાથે આપણો તાસ પણ અહીં પૂર્ણ થાય છે. આ પાઠ દ્વારા આપણે વિવિધ રમતો વિશેની માહિતી સમજી. હવે ફરી મળીશું બીજા તાસમાં. આ સાથે આભાર.